મહત્વના સમાચાર પણ આપણે આપી દઈએ. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક મહત્વના સમાચાર પર નજર કરીએ. સીડબ્લ્યુસીની બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી રાજીનામું સંતોકબેન અરેઠિયાએ આપ્યું. કોંગ્રેસને વધુ એક ફટકો. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ આ તમામ સમસ્યાનો સામનો કરી રહી છે. સતત ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, ત્યારે વધુ એક ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું છે. વર્કિંગ કમિટીની બેઠકની એક તરફ જોરશોરથી તૈયારીઓ, નેતાઓ એક તરફ ગુજરાતમાં પ્રવેશ્યા તેવા સમયે રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપ્યું છે. અલગ અલગ કારણોને આગળ આપીને અનેક ધારાસભ્યો, આ પહેલા પણ 3 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના રાજીનામું આપી ચૂક્યા છે, ભાજપમાં જોડાઈ પણ ચૂક્યા છે. એવામાં કોંગ્રેસને વધુ એક ફટકો. મહત્વના સમાચાર આપને આપી દઈએ. રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાનું રાજીનામું સામે આપ્યું છે. એટલું જ નહીં, તેઓ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી પણ ચૂક્યા છે. વર્કિંગ કમિટીની બેઠકની એક તરફ જોરશોરથી તૈયારી, એક તરફ કોંગ્રેસ ગુજરાતની અંદર જીતનો દાવો કરી રહી છે, સંગઠનને મજબૂત બનાવવાની વાત કરી રહી છે. એવા જ સમયે આ એક વિપરીત દ્રશ્યો પણ સામે આવ્યા છે. અન્ય જે સમાચાર સામે આવ્યા છે તે ચોક્કસથી કોંગ્રેસને ફટકો અપાવનારા છે, કારણ કે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે. રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ આપ્યું રાજીનામું. જણાવી દઈએ કે જે સંખ્યાબળને આધારે કોંગ્રેસે વિધાનસભામાં મજબૂતી હાંસલ કરી છે, વિધાનસભાની ચૂંટણીમાં જીતની નજીક હોવાનો દાવો કર્યો, તે જ સંખ્યાબળ હવે ઘટતું જઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક અલગ અલગ કારણોને આગળ ધરીને રાજીનામા આપી રહ્યા છે. કોંગ્રેસમાં ક્યાંક જૂથવાદ હોવાનો દાવો, તો કોંગ્રેસની અંદર તેઓને અસંતોષ હોવાના દાવા સાથે પણ રાજીનામા આગળ આવી રહ્યા છે. વધુ વિગતે વાત કરવા મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે. ભરતસિંહ, જે રીતે રાજીનામું સામે આવ્યું છે, કયા કારણથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસને કેટલો મોટો ફટકો? કહી શકાય કે હાલે લોકસભાની ચૂંટણી જે આગામી આવી રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આવન જાવનની અત્યારે નેતાઓની પ્રક્રિયા ચાલી રહી હોય તેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જઈ રહ્યા છે, ત્યારે આજરોજ કચ્છના રાપર વિધાનસભાના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું ધરી દીધું છે. નોંધનીય છે કે 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાના જે પતિ છે તેઓ ભાજપમાં હતા, બચુભાઈ અરેઠિયા, પરંતુ કોઈ પણ કારણોસર તેમનું ભાજપ સામે વાંધો પડતા તેમણે કોંગ્રેસમાં સ્થાન લીધું હતું અને કોંગ્રેસમાંથી તેમના પત્ની સંતોકબેન અરેઠિયાને ટિકિટ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ માત્ર 1.5 થી 2 વર્ષના અંતરમાં તેઓએ આજરોજ આ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હાલ દર્શાઈ રહી છે. જી જી બિલકુલ ભરતસિંહ, આભાર તમામ વિગતો સાથે મારી સાથે જોડાવા બદલ. તો વધુ એક ધારાસભ્ય આપ્યું રાજીનામું. વિધાનસભા ની ચૂંટણી 2017 માં જોવાઈ હતી, તેની અંદર ક્યાંક સંતોકબેનના પતિ ભાજપમાં હોવા બાદ ભાજપ સાથે કોઈ ને કોઈ રીતે અણબનાવ થતા કોંગ્રેસથી તેમણે પોતાના પત્ની સંતોકબેનને ચૂંટણી માટે મેદાને ઉતાર્યા. કોંગ્રેસમાં સંતોકબેનની જીત પણ થઈ, પરંતુ ફરી એકવાર કોંગ્રેસમાંથી સંતોકબેને રાજીનામું આપ્યું છે. જે રીતે અન્ય ધારાસભ્યો થોડા થોડા કલાકોના અંતરમાં ભાજપમાં જોડાઈ ગયા છે, તેવી રીતે સંતોકબેન પણ ભાજપમાં ફરી એકવાર જોડાય તેવી હાલ શક્યતાઓ સિવાય રહી છે. તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે જનતાએ વિશ્વાસ રાખીને, જે પાર્ટી પર વિશ્વાસ રાખીને, જે ઉમેદવારને મત આપીને જીત હાંસલ કરાવી છે, તે જ પાર્ટી પોતાના ધારાસભ્યોને ક્યાંક સાચવવામાં નિષ્ફળ. પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પાર્ટી મજબૂત થઈને આગળ વધી રહી છે, પરંતુ પડદાની પાછળથી જે સમાચાર આવી રહ્યા છે, જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તે રીતે ક્યાંક એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં હાલ કોંગ્રેસ મુકાઈ છે. વર્કિંગ કમિટીની બેઠકની શરૂઆત પણ ટૂંક જ સમયમાં થશે. તમામ જે શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં છે, એવા સમયે કે જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે પોતાના ધારાસભ્યો ગુમાવવા મતલબ સાફ છે કે પોતાની જે સંગઠનની અંદર મજબૂતાઈ છે તેના પર સવાલ ચોક્કસથી ઉઠે. કારણ કે જે 4 દિવસ વીત્યા છે છેલ્લા, તેની અંદર 3 રાજીનામા આવી ચૂક્યા છે. જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયા તમામ
કોંગ્રેસમાંથી છેડો ફાડી ચૂક્યા છે. કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, કારણ કે હવે સીડબ્લ્યુસીની બેઠક પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. રાપર કોંગ્રેસના સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપ્યું છે. ચાર દિવસમાં ત્રણ રાજીનામા. કોંગ્રેસની પરિસ્થિતિ હાલ દેશની અંદર જે રીતે કોંગ્રેસ મજબૂતાઈથી લડત આપશે તેવો દાવો, તેની અંદર ક્યાંક ગુજરાતમાં જે કોંગ્રેસની પરિસ્થિતિ છે તેને લઈને અનેક સવાલ. જોકે જ્યારે કોંગ્રેસના આગેવાનો નેતાઓને પૂછવામાં આવ્યું કે આખરે આ કઈ પરિસ્થિતિમાં મુકાયા છો, ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તમામ જે ધારાસભ્યો છે તેને પદની લાલચ અને પૈસાની લાલચ આપીને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. કોંગ્રેસના અન્ય જે ધારાસભ્યો છે તે કોંગ્રેસ સાથે એકજૂટ થઈને કામગીરી કરવા માટે આગળ વધી રહ્યા છે, પરંતુ જે પરિસ્થિતિ સામે આવી રહી છે, વધુ એક જ્યારે રાજીનામું સામે આવતું હોય ત્યારે જનતા આખરે એ સવાલ પૂછી રહી છે કે આ કઈ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે જનતાએ પાર્ટી અને ઉમેદવારને વિશ્વાસ તેના પર રાખીને તેમને મત આપ્યા અને એ જ ઉમેદવાર હવે પાર્ટીથી છેડો ફાડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પોતાના અંગત સ્વાર્થને સાધવા માટે, પોતાની જે રાજકીય મહત્વાકાંક્ષાઓ છે તેને સંતોષવા માટે ભાજપ તરફ આ તમામ ધારાસભ્યો પોતાના ડગ માંડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ બીજી તરફ કહ્યું છે કે જે પણ લોકો ભારત ભાજપની વિચારધારાને લઈને આગળ વધવા માંગશે, પાર્ટીમાં તેઓ પ્રવેશ કરવા માંગશે તો તેમનું સ્વાગત છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, તમામ જે ધારાસભ્યો છે તે થોડી થોડી કલાકોમાં જ ભાજપમાં જોડાયા. એટલું જ નહીં, એટલામાંથી કેટલાક જે ધારાસભ્યો છે તેમને મંત્રી પદ પણ આપી દેવામાં આવ્યું. મહત્વના પદ આપીને ક્યાંક ભાજપ તમામ કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપી રહ્યું છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તસવીરમાં જોઈ શકો છો જવાહર ચાવડા જે રીતે ભાજપનો ખેસ ધારણ કરીને ટૂંક જ સમય